absence of judgment. Respect. I would give 100 to each. Prem mange adjustments. બે ઉમાંથી એક પણ નહીં. લવ સ્ટોરીઝમાં મને જબ્બી મેટ જોવી બહુ ગમે, બીકોઝ એમાં એ છે કે સામેવાળું વ્યક્તિ જેવું છે એવું. બોથ ઓફ ધેમ હેવ ફોલન ફોર કમ્પ્લીટ ડિફરન્ટ પર્સનાલિટીઝ. લવ મેરેજ. नहीं, प्यार तो हो सकता है 2-3-4-5-6 बारी और हर बारी सच्चा हो सकता है. मैरिज पची ना लव. यस, एक तो ब्रेकअप्स तमने बहु बधु शीखवी जाए. सौथी पहला तो व्हाट यू डोंट वांट इन अ पार्टनर, अने ए खबर होवी बहु जरूरी छे. વોટ યુ વોન્ટ કરતા વધારે એ ખબર હોવી જરૂરી છે કે વોટ યુ ડોન્ટ વોન્ટ. પ્લસ આઈ ફીલ દેર વોઝ સમબડી હુ ટુક અ સ્ટેન્ડ ટુ અ લાઈફ દેટ હી ઓર શી ડિડન્ટ વોન્ટ. સો એ બી એક બહુ સરસ વસ્તુ છે, કેમ કે બેમાંથી એક જણ ખુશ નહોતું એટલે જ બ્રેકઅપ થયું છે. સો યા, આઈ ફીલ કે એટલીસ્ટ હવે બેઉ પાસે એક હેપી લાઈફનો ઓપ્શન છે, દે કેન ચૂઝ. સો ઇટ્સ બ્રેકઅપ્સ આર બ્યુટીફુલ. છોકરાએ જ ઓલવેઝ. અને હા, જો છોકરીઓ તમારે સાંભળીને પ્રપોઝ કરવું પડે તો છોકરો બરાબર નથી, ખોટો ઈગોમાં રહે છે, પડતા નહીં એના ચક્કરમાં. હોવી જોઈએ. ફ્રેન્કલી મને છે ને, મારો પ્રોબ્લેમ એ છે કે મને રિસાતા નથી આવડતું, અને એટલે મને મનાવતા પણ નથી આવડતું બહુ. પણ મને એવું લાગે છે કે એ બધી વસ્તુ બહુ જરૂરી છે અને થોડીક હોવી જોઈએ. Love in any ways. ના, એમાં એવું છે કે મારી ઇમ્પ્રેશન એવી પડે છે ને કે કોઈ આમ ફ્લડ કરતું જ નથી, ખબર નહીં કેમ. તો પિકઅપ લાઈન આજ સુધી કોઈએ મને આમ મારી નથી અને મારે મારવાનો ક્વેશ્ચન નથી આવ્યો. આપણને આમ ગમી જાય આમ પહેલી નજરમાં આમ કોઈ, પણ પછી અભિમાન કે આવશે સામેથી એવામાં રહી જવાય છે. યુ ગ્રો આઉટ ઓફ અ પર્સન, અને દેટ ઇઝ વેરી કોમન. અને એ થાય જ, બીકોઝ જનરલી એવું થાય કે તમે આગળ વધી જાઓ લાઈફમાં મેન્ટલી સ્પિરિચ્યુઅલી ઓર બહુ અલગ અલગ રીતના, અને જો સામેવાળું માણસ એ રીતના ન વધ્યું હોય તો ઇટ કેન હેપન દેટ યુ કેન ફોલ ઇન લવ વિથ સમબડી જે તમારા લેવલ પર ઓપરેટ કરતો હોય, તમારી ફ્રિકવન્સી પર. બટ એ બહુ જ શક્ય છે અને એ થવું બી જોઈએ મને એવું લાગે છે. બટ એના પછી ચીટ કરવું કે નહીં, દેટ્સ ધ પર્સનલ ઓલું. બટ યસ, યુ કેન ડેફિનેટલી ફોલ ઇન લવ વિથ સમબડી. મને એક વસ્તુ બહુ જરૂરી લાગે છે, દેટ ઇઝ રિસ્પોન્સિબલ. હી શુડ બી રિસ્પોન્સિબલ ફોર હિમસેલ્ફ, હિઝ બોડી. મતલબ એ ફિટ, એની ફિટનેસ માટે, એની મેન્ટલ ફિટનેસ માટે, એની ફિનાન્શિયલ ફિટનેસ માટે, સોસાયટી માટે, એની સ્પિરિચ્યુઅલ ફિટનેસ માટે, આ બધી વસ્તુ માટે જો એ વ્યક્તિ રિસ્પોન્સિબલ હોય તો આઈ થિંક એ પરફેક્ટ પાર્ટનર બની શકે. બહુ બધા છે આજકાલ. વિકી કૌશલ છે. કુછ કુછ હોતા અંજલી તુમ નહીં સમજોગી.
મુંબઈની છું એટલે આઈ રિયલી લાઈક સી સાઈડ, એટલે સમવેર નિયર સી સાઈડ વેર આઈ કેન સી ધ સી, અને ત્યાં એક સરસ લંચ, નાઇસ લંચ એન્ડ ગુડ કોન્વર્સેશન. અરે બહુ બધું આપવી બી જોઈએ, લેવી બી જોઈએ, બટ ગિફ્ટ એ બતાવે છે કે સામેવાળું વ્યક્તિ કેટલું થોટફુલ છે, એ તમને શું ગમશે નહીં ગમે એના માટે વિચાર કરી શકે છે અને એના માટે એફર્ટ લઈ શકે છે. સો યા, ગિફ્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ વોન્ટ જજ ઇટ બીકોઝ એઝ આઈ સેડ પીપલ કેન ગ્રો આઉટ ઓફ અ પર્સન, અને એમાં જો ઇફ યુ ફોલ ઇન લવ, અને આઈ ડોન્ટ નો અબાઉટ ચીટિંગ, બટ ઇફ યુ ફોલ ઇન લવ વિથ સમબડી એલ્સ ઇટ્સ ફાઇન, અને પછી તમે ચીટ કરવાનું નક્કી કરો કે ના કરો એ તમારો પર્સનલ પ્રોબ્લેમ છે, પર્સનલ ચોઇસ છે, પર્સનલ એથિક્સ છે, બટ આઈ વોન્ટ જજ ઇટ. યસ, તમે રિલેશનશિપમાં પણ છો અને તમે ફ્રી પણ છો, એટલે તમે રાતના 12 વાગે પણ લંચ, અરે આઈ મીન સોરી ડિનર ઉપર હો, તો દેર ઇઝ નો બડી ટુ કોલ યુ કિધર હે એવું પૂછવા માટે. સો ઇટ્સ આઈ થિંક ધ બેસ્ટ સેટિંગ. ન હોય તો દર 6 મહિને તેને લોંગ ડિસ્ટન્સ મોકલી દેવાના સામેવાળાને ફોર અ હેપી રિલેશનશિપ. પ્યાર કા દુશ્મન ઈગો. એઝ આઈ સેડ, છોકરે બહુ મોડી હોય, આપી દેવો જોઈએ, બિંદાસ વિચારવાનું બી નહીં. લવની ભવાઈનું સોંગ છે જેની લાઇન્સ છે, સાથ તું લાંબી મઝલનો, સાર તું મારી ગઝલનો. ફર્સ્ટ કિસ. I don't relate to any of them. So મને ફ્રેન્કલી એવું લાગે છે કે આજની જનરેશનનો પ્રેમ વધારે સારો છે, ઇઝ બીકોઝ દેર આર સો મેની ઓપ્શન્સ અવેલેબલ. આજે હું તમારી સાથે વાત કરતા કરતા બી હું તમારા સાથે ચીટ કરી શકું છું ઓવર ધ ફોન, સો દેર ઇઝ એકલાપણું ક્યાંય નથી. તો તમે નીડ બેઝડ રિલેશનશિપમાં નથી કે હું એકલો છું ને મને કોઈ જોઈએ છે, બીકોઝ દેર ઇઝ ઓલવેઝ સમબડી એલ્સ. તો વોન્ટ બેઝડ રિલેશનશિપ છે આ જનરેશનની, કે આઈ એમ વિથ યુ બીકોઝ આઈ વોન્ટ ટુ બી વિથ યુ. સો મને એમ લાગે છે કે આજની જનરેશન એ પ્રેમને વધારે સારી રીતે સમજે છે. યોર ફર્સ્ટ ક્રશ. કોલેજમાં તો પણ મેં વાત નથી કરી, અભિમાન બસ પછી પતી ગયું બધું. આઈ એમ નોટ અ રિસ્ક ટેકર એટ ઓલ, આઈ એમ અ ટોરિયન, સો હું બધું બહુ આમ વિચારી સમજીને આગળ વધું દરેક વસ્તુમાં, એટલે રિસ્ક આમ બી નથી લેતી. I would just like to say કે સેલ્ફ લવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે પોતાને પ્રેમ કરતા હશો તો જ તમે કોઈ બીજાને પ્રેમ કરી શકશો, બાકી તમે ખાલી એની પાછળ ભાગી શકશો. સો આઈ વુડ જસ્ટ લાઈક ટુ સે દેટ લવ યોર સેલ્ફ ફર્સ્ટ.